तो पुलिस ना तोड़कांड केस में तपास नो धमधमाट जारी छे। सीआईडी क्राइम नी ऑफिस खाते डॉक्टर तेजस करमाटा निवेदन आपवा पहुंच्या। डॉक्टर तेजस करमाटा आ केस में फरियादी सखिया बंधु अने पुलिस कमिश्नर वच्चे एक कड़ी बन्या हता। आ पहला सखिया बंधु पुलिस कमिश्नर साथे मळवा गया होवानुं तेओ निवेदन आपी चुक्या छे। तो तोड़कांड में तपास कमिटी की एक टीम राजकोट पहुंची। एसपी हरेश दूतात टीम साथे राजकोट पहुंचा। सखिया बंधु पछी पीआई वीके गढ़वी और पीएसआई साखरानु पण निवेदन लेवामां आव्युं छे। અને આ મુદ્દે જ વધુ જાણકારી આપણે મેળવીશું રાજકોટથી। ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, જે રીતે આજે તપાસનો આ ધમધમાટ જોવા મળી રહ્યો છે, એક્ઝેક્ટલી કઈ દિશામાં તપાસ આગળ વધી રહી છે અને અપડેટ શું આવી રહ્યા છે આજના દિવસમાં? પરવીનાથ, સવારથી તપાસ કમિટીની એક ટીમ છે તે રાજકોટમાં ધામા નાખી છે, જે તે ગોવિંદ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ ફરિયાદીનું નિવેદન તપાસ કમિટી છે તેમના દ્વારા લેવામાં આવ્યું। ત્યારબાદ તેમણે જે જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તે ઘટનાના આધારે અત્યારે અહીં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે સ્થળનું ઉલ્લેખ કરવામાં આવ્યો તે સ્થળની કડીઓ છે તે જોડવામાં આવી રહી છે। પરવીન, થોડા સમય પહેલા જ અહીં રાજકોટના તબીબ ડોક્ટર તેજસ કરમટા છે તેઓ સીઆઈડી ક્રાઇમની ઓફિસ ખાતે પહોંચ્યા છે અને તેમનું નિવેદન લેવામાં સામે આવી રહ્યું છે। જે રીતે ફરિયાદી સખ્યા બંધુ છે તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેજસ કરમટા છે તેમના દ્વારા આ ઉલ્લેખ છે, તે પોલીસ કમિશનર સાથેની મુલાકાત છે તે કરવામાં આવી હતી અને તેને લઈને જ અત્યારે તેજસ કરમટાનું નિવેદન છે તે લેવાઈ રહ્યું છે। ટૂંક સમયમાં જ જે એસપી હરેશ દુધાત છે કે જેઓ આ ટીમનું સુકાન લઈ રહ્યા છે અને તેઓ અત્યારે તપાસ કરી રહ્યા છે તેઓ બહાર આવશે, ત્યારબાદ મીડિયાને સંબોધન કરે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। પરંતુ આજ સવારથી જે તપાસ ટીમ છે તે અલગ અલગ સ્થળો પર જઈ અને તમામ કડીઓ છે તે જોડવાનો પ્રયત્ન છે તે કરી રહી છે। ડોક્ટર તેજસ કરમટાનું અત્યારે સીઆઈડી ક્રાઇમની ઓફિસ ખાતે નિવેદન છે તે લેવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા જે કયા પ્રકારે આજે આખી આખું જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેમાં તેનો કયા પ્રકારનો રોલ હતો અને જે સખ્યા બંધુઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે સખ્યા બંધુના આક્ષેપમાં કેટલી તથ્યતા છે અને જે જે પોલીસ દ્વારા જે 75 લાખ રૂપિયા લેવાની વાત છે ત્યારે તેજસ કરમટા તેની સાથે હતા કે કેમ, તે તમામ મુદ્દે અત્યારે તપાસ છે તે ચાલી રહી છે અને આ તપાસ છે તે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે। બીજી તરફ ગાંધીનગર ખાતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ છે તેઓ પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા જે વિકાસ સહાય છે તેમની સમક્ષ તેઓ નિવેદન છે તે આપશે અને ત્યારબાદ આખો રિપોર્ટ છે તે તૈયાર કરી અને રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલાને લઈને જે આક્ષેપ કરવામાં આવી છે તેમાં કેટલી તથ્યતા છે અને જો તથ્યતા હોય તો તેની સામે કયા પ્રકારના એક્શન લેવા તે અંગેની જે માહિતી છે તે જાહેર કરી શકે છે। જી પરવીન, જી મોહિત, નજર રાખશો સમગ્ર મામલે, સતત અપડેટ્સ મેળવતા રહીશું। આભાર તમામ જાણકારી માટે। તો સીઆઈ